હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ મારું છો. આગળના લેક્ચરમાં આપણે કાર્ડ પરિચય શરૂ કર્યું હતું, જેમાં આપણે જોયું હતું કે ત્રણ કાર્ડ, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાન કાળ એટલે ખાલી પરિસ્થિતિ, ભૂતકાળ એટલે જે વીતી ગયું છે એ, અને ભવિષ્યકાળ એટલે જે હવે પછી આવવાનું છે તે. તમે બધાએ સારી રીતે ટેબલ લર્ન કર્યા હશે. આપણે પહેલાં વર્તમાન કાળ શરૂ કર્યું હતું, જેમાં આપણે ટેબલ જોયા હતા. વર્તમાન કાળ પરસ્મેપદ અને વર્તમાન કાળ પ્રાથમિક પદ. પરસ્મેપદમાં આપણે જોયું હતું મી, વહ, વહ, સી, થ, થ, તી, તહ, અતિ. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ આનો ઉપયોગ શું, અમે એનો ઉપયોગ ક્યાં કરીએ અથવા તો શું છે? તો આપણે જે કાંઈ બોલીએ છીએ, જે વાક્ય રચના છે, એ વાક્ય રચના ક્યારે બની હતી અથવા તો શું કહેવા માંગે છે, એ માટે વાક્ય રચના બનાવવા માટે કાળ પરિચય એટલે કે કાળના પ્રત્યયનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે હું એક વાક્ય લખું છું, આ વાક્ય ગુજરાતી હું સંસ્કૃતમાં કરીશ તો આમ બનશે, અહમ લિખામિ. હવે આ વાક્ય માનો કે ગુજરાતી આ કદાચ થાય પછી હું સંસ્કૃત આવ્યું છે તો કઈ રીતે ખબર પડશે કે કેટલા વ્યક્તિ બોલે છે અને ક્યારે બોલે છે? તો માત્ર એક પ્રત્યયના આધારે આપણે જાણી શકીએ કે આ વાક્ય ક્યારે બોલાયું, કયા સમયે બોલાવ્યું છે અને એ વાક્ય કેટલા વ્યક્તિએ બોલ્યું છે. સૌથી પહેલાં મી પ્રત્યય છે, તો તમે ટેબલ યાદ કરો કે વર્તમાનકાળ પરસ્મેપદમાં આવે છે કે મી, વહમ, સૌથી પહેલો પ્રત્યય છે મી. હવે વહમ એટલે થાય કે હું, લિંગ ધાતુનો મતલબ થાય કે લખું, અને છું એટલે કે હાલમાં, વર્તમાનમાં. મી પ્રત્યય છે એ શું દર્શાવે છે? તો કે વર્તમાન કાળ દર્શાવે છે. વર્તમાન કાળ છે, સાથે સાથે મી ક્યાં આવે છે? તો કે ટેબલના પહેલા પુરુષ એકવચન, એટલે કે હું એક વ્યક્તિ છું અને હું બોલનાર છું, લખું છું, પણ ક્રિયા મેં કરી છે એટલે એ થાય છે પ્રથમ પુરુષ એકવચન. એવી જ રીતે વહ, વહ એમ પણ, એ લિખા, વહ, લિખા, વહ, લિખ, સી, લિખ, તહ, એમ દરેક જે પ્રત્યય છે એને તમે ક્રિયાપદમાં જોડી અને એની વાક્ય રચના બનાવી શકો છો. તો મને લાગે છે કે આ એકદમ એપ્લિકેબલ છે, ખૂબ સરળ છે, તમે આરામથી કરી શકશો. હવે આપણે જોઈશું આજે બીજા બીજો કાળ, જેનું નામ છે હસ્ત્યન ભૂતકાળ. હસ્ત્યન ભૂતકાળ સૌથી પહેલા એમાં પણ આપણે જોઈશું પરસ્મેપદના પ્રત્યયો. ય શબ્દ છે જેનો મતલબ થાય છે ભૂતકાળ, એટલે આખું હસ્ત્યન ભૂતકાળે લખવામાં આવે છે, એટલે કે ભૂતકાળની ક્રિયાને દર્શાવે છે. આપણે પહેલાની જેમ અત્યારમાં પણ પુરુષમાં પ્રથમ પુરુષ, પ્રથમ પુરુષને ઉત્તમ પુરુષ પણ કહેવામાં આવે છે, બીજો પુરુષ જેને મધ્યમ પુરુષ પણ કહે છે, અને ત્રીજો પુરુષ એટલે કે જેને અન્ય પુરુષ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણા પહેલાં ત્રણ વચન, એક વચન, દ્વિવચન અને ગૌણ વચન, ત્રણ વચન ને આપણે જોશું પ્રત્યય. હવે હસ્ત્યન ભૂતકાળ
ભૂતકાળમાં આપણે ખાસ વાત એક યાદ રાખવાની છે, ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે જ્યારે આ પ્રત્યયનો આપણે ઉપયોગ કરશું, આપણે ઉપયોગ કરવાનો છે ને ધાતુ સાથે ક્રિયાપદ બનાવવા માટે, તો જ્યારે આપણે પ્રત્યયનો ઉપયોગ કરશું ક્રિયાપદ બનાવવા માટે ત્યારે સૌથી પહેલાં આપણે ધાતુની આગળ અ લગાડવાનું છે, અ ઉપકરણ પ્રત્યય છે. ઉદાહરણ તરીકે હું જો તમને બતાવું છું, હવે પછી આપણે જોઈશું સામાન્ય ભવિષ્યકાળના પ્રત્યય. તો
ભવિષ્યકાળના પ્રત્યયો છે ખૂબ જ એકદમ સરળ આસાન છે, કેમ કે તમને વર્તમાન કાળના પ્રત્યયો આવડી ગયા છે. તો હવે ભવિષ્યકાળના પ્રત્યયોમાં જરા પણ મગજને કષ્ટ પડશે નહીં. બીજો છે આપણો કાળ, જેને કહેવામાં આવે છે સામાન્ય. ભવિષ્ય કાળ આપણે જોશું એના પરસ નિબંધના પ્રત્યયો. me.
સુંદર મજાની જે લાઈફ છે જીવી